હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી તલાટી કમ મંત્રીની સ્પેશિયલ મોક ટેસ્ટમાં આજે આપણે વાત કરવાના છીએ બંધારણ એટલે કે તલાટીની જે એક્ઝામ છે એના સબ્જેક્ટમાં નાનો એવો સબ્જેક્ટ છે બંધારણ બે થી ત્રણ માર્કનું કદાચ પૂછાઈ જાય બંધારણનું તો તમને આવડતું હોવું જોઈએ ચલો ફટાફટ ચર્ચા કરીશું પ્રથમ ક્વેશ્ચન છે કે ભારતના બંધારણ મુજબ હાલમાં નીચેના પૈકી કયો હક મૂળભૂત હક રહ્યો નથી આઈમ્પી ક્વેશ્ચન આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ બે હજાર વીસમાં પૂછાઈ ગયેલો કે ભારતના બંધારણ મુજબ હાલમાં નીચેના પૈકી કયો હક મૂળભૂત હક રહ્યો નથી તો ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે કે મિલકતનો અધિકાર જે છે એ હવે આપણો મૂળભૂત હક રહ્યો નથી ઓપ્શન ડી જે છે એ તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો ભારતમાં મુખ્ય કાયદા અધિકારી ભારતમાં આપણા મુખ્ય કાયદા અધિકારી છે એટર્ની જનરલ

લોલક ફંડ જે છે ઓકે જ તમને ખબર પડી જાય કે લોલક ફંડ શબ્દ આપણા ભારતના બંધારણમાં ઉલ્લેખ નથી ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે રાષ્ટ્રીય મુદ્રા સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યો છે તો બધાને ખબર છે કે સત્યમેવ જૈતે જે છે એ મુંડકોપનિષદ માંથી લેવામાં આવ્યું છે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે

રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં જોવા મળેલું ક્વેશ્ચન કે અનુચ્છેદ 54 મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોના દ્વારા કરવામાં આવે છે તો સંસદના બંને ગૃહો અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો એટલે તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી એ અને સી સંયુક્ત સભ્યો દ્વારા છે ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર થઈ જશે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન જે છે એ વારાણસી બંધારણનો અને ચુમ્મોતેરમો બંધારણીય સુધારો કયા રાજ્યમાં લાગુ પડતો નથી તો અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન સી નાગાલેન્ડ રાજ્યમાં લાગુ પડતો નથી છે નથીતેરમો અને ચુમ્મોતેરમો સુધારો નાગાલેન્ડ રાજ્યમાં લાગુ પડતો નથી

લોકસભાના અધ્યક્ષ જે હોય એ જાહેર હિસાબી સમિતિના અધ્યક્ષની નિમણૂક કરતા હોય છે ડન ચલો જાહેર હિસાબી સમિતિમાં ટોટલ 15 જેટલા સભ્યો હોય છે નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણાવ્યા છે આ એમપી ક્વેશ્ચન થઈ જશે કે નીચેનામાંથી એવા કયા વ્યક્તિ હતા જેણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણાવ્યા છે તો એ હતા આઈવર ઓકે આઈવર

છે આ તો ક્વેશ્ચન આવડે છે કે ભાઈ વડી અદાલત આવે એટલે બસો ને છવ્વીસ બસો છવ્વીસ અનુચ્છેદ અંતર્ગત અદાલતને રીટ સ્વીકારવાની હુકુમત પ્રાપ્ત થયેલ છે ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરવાની સત્તા મળેલ છે તો યાદ રાખવાનું છે એકસો ને અનુચ્છેદ ડન ચલો સોમાં બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલો છે આ એમપી ક્વેશ્ચન છે ઓકે હાલમાં સો નંબરનો જે બંધારણીય સુધારો જે થયો હતો તો એ કઈ બાબત દર્શાવે છે તો કે ભાઈ સીમાની સંધિ ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થઈ જશે તમારા માટે ક્વેશ્ચન છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે ભાઈ જી એસ ટી આ જીએસટી સર્વિસ કયા બંધારણીય સુધાર સુધારા દ્વારા આપણા ભારત દેશમાં લગાવવામાં આવેલ છે

આપણ અલગ છે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભામાં કાર્યક્ષેત્ર હેઠળ નીચેના પૈકી કોનો સમાવિષ્ટ છે તો પ્રધાનમંત્રી ઓપ્શન એ જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે અથવા તો બંધારણમાં પ્રેરિત છે તો આયર્લેન્ડ ડન છે ચલો આ તો બધાને આવડે જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાના છે વિડીયોને બને એટલા શેર કરવાના છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની થાય છે કઈ સમિતિ કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર અઢાર વર્ષ કરવામાં આવી હતી તો તરણકુંડ સમિતિ ઓકે અઢાર વર્ષના થાવ એટલે તમને તરતા આવડવું જોઈએ ઓકે આવું તમે યાદ રાખો એટલે તમને યાદ રહી જાય કે ભાઈ તરણકુંડ સમિતિ એ અઢાર વર્ષમાં મતદાર ઉંમર કરી છે ગોવા દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયું આખા ગામ આવડે કે નાઇન્ટીન સિક્સટી વન એટલે કે ઓગણીસો ને એકસઠમાં આઝાદ થયું હતું પણ તમને અહીં મહિનો પૂછી લીધો છે તો યાદ રાખવાનું છે ડિસેમ્બર ઓગણીસો એકસઠ ડિસેમ્બર ઓગણીસો એકસઠમાં જો તારીખ પૂછા જાય તો એ તો ઇન્ડિવિજ્યુઅલી હશે ઓકે ગોવા દમણ અને દીવ પોર્ટુગીઝના શાસનમાંથી ડિસેમ્બર ઓગણીસો ને એકસઠમાં આઝાદ થયું હતું અથવા તો મુક્ત થયું હતું ભારતમાં સૌપ્રથમ પ્રથમ લોકસેવા આયોગની સ્થાપના

જે તે રાજ્યના રાજ્યપાલ હોય છે એ રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રક રાજ્યમાં વિધાનમંડળ ગૃહ અથવા તો ગૃહ સમક્ષ રજૂ કરશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે તો યાદ રાખો બસો બે બે નો અનુચ્છેદમાં વાર્ષિક નાણાકીય પત્રક છે એ જે છે એ રાજ્યમાં વિધાનમંડળ ગૃહ અથવા તો ગૃહ સમક્ષ રજૂ કરશે કોણ તો રાજ્યપાલ એની જોગવાઈ અનુચ્છેદ બસો બે માં કરવામાં આવેલી છે ચલો કેન્દ્રીય સાકરતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવે છે તો યાદ રાખો મોસ્ટ 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 ટાઈમપી ક્વેશ્ચન છે ઓકે ચલો અહીં છે ને આનો જવાબ આપેલો નથી તો અહીં તમારે આનો જવાબ છે કે સંગનાથ સમિતિ કે સંગનાથ સમિતિ ડન છે રાષ્ટ્રીય માનવ આયોગના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય એ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ હોય છે રાષ્ટ્રીય માનવ અધિકારના અધ્યક્ષ ઉપરાંત કેટલી પૂર્ણકાલીન સદસ્ય હોય છે તો ટોટલ 4 જેટલા પૂર્ણકાલીન સદસ્યો હોય છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના હોદ્દાની રૂએ સભ્ય તરીકે કોણ હોય છે તો યાદ રાખો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ અને રાષ્ટ્રીય અલ્પસંખ્યક અધ્યક્ષના આયોગના અધ્યક્ષ હોય છે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થયેલી છે સંરક્ષણ આયોગના અધ્યક્ષની ની નિમણૂક કોણ કરે છે બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ નિમણૂક કોણ કરે છે તો યાદ રાખો વડાપ્રધાન સંસદના બંને ગૃહોના વિપક્ષના નેતા કેન્દ્રીય ગૃહમંત્રી અને માનવ સંશોધન વિકાસ મંત્રીની બનેલી સમિતિ દ્વારા બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષની નિમણૂક થાય છે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે તો વડાપ્રધાન હોય છે પંચવર્ષીય પરિયોજનાને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કોણ કરે છે તો રાષ્ટ્રીય વિકાસ પરિષદ જે હોય છે એ પંચવર્ષીય યોજનાને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કરે છે